જો તમારી પાસે આ કેતન ચિત્રકલા છે ને, હા, તો એમાં આજે આપણે અક્ષર લેખન કરવાના છે. જો આ છે ને અક્ષર લેખન, તે આજે આપણે કરવાના છે. તો હું તમને બતાવીશ. ચાલો જુઓ, અહીં આ ડોટ્સ દેખાય છે ને તમને, તો એ ડોટ્સ તમારે જોડવાના છે પહેલા, અને પછી એમાં રંગ પૂરવાનો છે. ચાલો પહેલા આપણે એ ડોટ્સ જોડીશું, જે છે ને ટપકા, તે જોડીશું. જુઓ, આ વળાંકવાળું હોય ને તે હાથથી કરી દેવાનું છે આ રીતે. આ રીતે ટપકા જોડવાના છે. જે તૂટક લાઈન દેખાય છે ને, તે તમારે જોડવાની છે. જો ધ્યાનથી જોડજો. હા, આ રીતે જુઓ તો કયો અક્ષર બન્યો, કહો તો. હા, ર અક્ષર બન્યો. હવે જુઓ, આ જે બાજુમાં છે ને કનો, તેમાં સીધી લાઈન છે, તો એમાં તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો. જો આ રીતે, આ રીતે ફૂટપટ્ટીથી પણ તમે લીટી દોરી શકો. હવે કહો તો આ કયો અક્ષર બન્યો. હા, રા અક્ષર, બરાબર ને. હવે આપણે આ બીજો અક્ષર લઈશું. જુઓ, એમાં પણ સીધી લીટી છે ને, એટલે આપણે એમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકીએ. તમે કરી શકો. જો તમારે હાથથી દોરવું હોય તો પણ તમે દોરી શકો, બરાબર છે. જુઓ, જેટલી સીધી આ શબ્દ બની ગયો ને, કહો તો કયો શબ્દ બન્યો. હા, રામ, બરાબર. હવે આ નીચે દેખાય છે ને તપકા, એને પણ આપણે જોડી દઈશું. જો એમાં જે સીધી લીટી છે, તે આપણે પહેલા ફૂટપટ્ટીના ઉપયોગથી કરી દઈશું, બરાબર છે. તમારી જે ચોપડીમાં છે ને આ રીતનું અક્ષર લેખન, તમે પણ કરજો. હા, મજા આવશે. આ રીતે જોડી દેવાનું છે. હવે આ વણાંક વાળું છે ને, તેને આપણે હાથથી કરી દઈશું, બરાબર છે. જો તો કયો અક્ષર બન્યો, મૂળાક્ષર. હા, હવે એની બાજુનો કરીએ આપણે. જો એમાં પણ સીધી લીટી વધારે છે, એટલે હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરું છું, બરાબર. જો આ રીતે, હવે જુઓ તો કયો અક્ષર બન્યો, વાંચો તો. કોણ કહેશે મને, દિયા બોલ તો કયો અક્ષર બન્યો. હા, મ ગ. જો તમારી ચોપડીમાં છે ને, તે તમારે આ રીતે જે તૂટક તૂટક લાઈન છે ને, તે પહેલા બધી જોડી દેવાની, એટલે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જોડી દેવાની, પછી એમાં આપણે રંગ પૂરીશું. હવે આમાં રંગ પૂરવાનો છે, તો રંગ પૂરવા તમારે
બે લાઇનમાં પણ તમે રંગ પૂરી શકો, કોઈ બી બે કલર લેવાના. તો એમાં શું કરવાનું કે અહીંયાથી આ લેવાનું અને આ રીતે ચખી લીટી આપણે દોરી દેવાની. હવે આમાં આ બાજુ આ રીતે ક્રોસ લાઇન દોરી દેવાની. હવે શું કરવાનું, એમાં તમને ગમે તેવા કોઈ બી બે કલર લેવાના અને આ જે લીટી દોરી છે ને ઝખી, તો ઉપર અલગ કલર કરવાનો અને નીચે જુદો કલર કરવાનો. જો મને તો આ કેસરી અને જાંબલી રંગ ગમે છે એટલે હું એક રંગ પૂરીશ. જો સૌથી પહેલા આ જે બોર્ડર છે ને, તે બોર્ડર આપણે કરવાની છે. જુઓ, ધ્યાન રાખજો હો, આપણે જે વચ્ચે લીટી દોરી છે ને એટલો જ રંગ આપણે પૂરવાનો છે. જો બોર્ડરની બહાર રંગ જવો જોઈએ નહીં, બરાબર છે? જો આ રીતે સૌથી પહેલાં કોઈ બી એક કલર લઈ અને ઉપરની લાઇનમાં કલર કરી દેવાનો. જો આ રીતે જે વચ્ચે આપણે લીટી દોરી છે ને તેની ઉપર આ રીતે રંગ કરી દેવાનો. આ રીતે આ રીતે એકદમ સરસ કલર પૂરવાનો. હ, આ જે આપણે સ્કેચ પેનની બોર્ડર કરી છે ને તેની બહાર કલર જવો જોઈએ નહીં, એકદમ ધ્યાનથી કરવાનું, બરાબર છે? આ રીતે જો આ રીતે આપણે જે લાઈન દોરી ને તેની ઉપર આપણે કેસરી રંગ કર્યો. હવે આ નીચે મને આ જાંબલી રંગ ગમે છે એટલે હું જાંબલી રંગ કરું છું. તમને જે રંગ ગમે તે બે કોન્ટ્રાસ્ટ કલર તમે લઈ શકો, બરાબર છે? જુઓ, હવે હું આમાં જાંબલી રંગ પૂરીશ. ફ્રેન્ડ્સ, તમે આ રંગ કરો ને પછી સ્કેચ પેનથી તમે આમાં નાની નાની ડિઝાઇન પણ અંદર દોરી શકો, કેલિગ્રાફી પણ અંદર કરી શકો. જે આપણે વચ્ચે લીટી દોરી છે ને પેન્સિલથી ઝાંકી, તે લાઇનથી આપણે નીચે જાંબલી રંગ કરવાનો છે. જુઓ, આ રીતે આવું એક સરખું સરસ રંગ પૂરવાનો. હ, બરાબર છે? જો આ રીતે હવે આપણે આ રમા રંગ પૂરીશું.
આ રીતે કરવાનું છે. જો થઈ ગયા ને પ્રારંભ, આ રીતે કરવાનું છે. જો પછી જો લાગે છે ને સરસ, હવે તમને ક્લિયર વંચાય છે ને કયો શબ્દ છે? રામ. ચાલો હવે આપણે આમાં રંગ પૂરીશું. હવે હું આમાં ઉપર હું આ લાલ રંગ લઉં છું. એમાં પણ એ જ રીતે આપણે રંગ પૂરવાનો છે. આ રીતે જો લાલ રંગ થઈ ગયો ને, હવે હું નીચે આ ભૂરો રંગ લઉં છું. આ રીતે જો જે વચ્ચે આપણે લીટી દોરી છે ને, તેનાથી નીચે આપણે આ ભૂરો રંગ કરીશું. આ રીતે કરવાનું છે. આ રીતે આપણે બધામાં રંગ પૂરવાનો છે. જો આમાં રંગ પૂરાઈ ગયો ને, હવે શું કરવાનું છે? જો હવે તમને દેખાય છે ને શું લખ્યું છે? આ રામ અને આ શું લખ્યું છે? મગ. હવે શું કરવાનું છે? જે આપણે સૌથી પહેલા બોર્ડર કરીને જે પેન્સિલથી ઝાંખી લાઈન દોરી હતી ને, એને આપણે સાફ કરી દઈશું. જે વચ્ચે જે જગ્યા છે ને, એ રીતે આપણે સાફ કરી દેવાની. બરાબર છે? ફ્રેન્ડ્સ, જોઈને તમે અક્ષર લેખન આપણું થઈ ગયું ને, તો ચિત્રકલાની જે ચોપડીમાં જે અક્ષર લેખન છે ને, તે તમારે આ રીતે બોર્ડર જોઈન્ટ કરી અને રંગ પૂરવાના છે. તમને જે ગમે તે રંગ તમે પૂરી શકો. કરશો ને? હા, સરસ.